हेलो, वेलकम बैक टू द बायोलॉजी वर्ल्ड। मित्रों, आप सब मजा में हशो, हूँ पण मजा में छू। तो आप सबनु बायोलॉजी वर्ल्ड में स्वागत छे। मित्रों, छेल्ले आपणे फूग सृष्टि विषे शीखता हता। फूग सृष्टि नी अंदर आपणे एमना देहरचना विषे आपणे जोयुं, निवास स्थान विषे जोयुं, बधी बाबतो आपणे जोई। हजू फूग विषे घणो जाणवानुं बाकी छे। तो आ पांच सृष्टिमां त्रीजी सृष्टि फूग सृष्टिमां आपणे आगळ वधीए। मित्रो, खूब ज महत्वनो सुविचार, टॉक टू योर सेल्फ एटलीस्ट वंस इन अ डे, अदरवाइज यू मे मिस मीटिंग एन एक्सेलेंट पर्सन इन दिस वर्ल्ड। मित्रों, पोतानी जात साथे दिवसमां एक वार हमेशा वात करो, अदरवाइज नहींतर तमे दुनियाना सौथी इंटेलिजेंट, सौथी बुद्धिशाळी व्यक्ति साथे वात करवानुं भूली जशो। राइट, तो आ एक खूब ज महत्वनो विचार, एटले के पोतानी जातने सौथी वधु बुद्धिशाळी मानवामां आवे छे अने मानवुं ज जोईए। राइट, एटले आना परथी आपणे विचारी शकीए कि आपणे जे दिनचर्या रोजे रोज जे कंई काम करीए, ए दरेक कार्य जे छे एनुं पृथ्थकरण करवा माटे आपणे आजे शुं कर्युं, केवुं कार्य कर्युं, कई दिशामां कार्य कर्युं, एनुं एक वखत पृथ्थकरण करवुं जोईए। जो आपणे आ कार्य नथी करता तो आपणे एक महत्वना व्यक्ति साथे, दुनियाना सौथी चतुर व्यक्ति पण होई शके, बुद्धिशाळी व्यक्ति पण होई शके, एनी साथेनी चर्चा आपणे मिस करीए एवुं गणाय। ओके, एटले टॉक टू योर सेल्फ वंस इन अ डे। ओके, तो आगळ जोईए दोस्तों। मित्रों, आजनो टॉपिक छे आपणो फूग सृष्टिमां जे अधूरो हतो ए पूरो करीशुं। राइट, અને એની જ ચાર જૂથ છે, ચાર વર્ગ, એમાં આપણે એસ્કોમાયસિટીસ, બેસિડિયોમાયસિટીસ, ડ્યુટેરોમાયસિટીસ, ફાયકોમાયસિટીસ એવા ચાર વર્ગ છે, એમાંથી આપણે પહેલો ફાયકોમાયસિટીસ વિશે આપણે જોઈશું। તો આગળ વધીએ દોસ્તો। તો વાત કરતા હતા આપણે ફૂગ સૃષ્ટિની, તો એમાં એની દેહ રચના પછી આવે છે પોષણ। રાઈટ, તો કર્સર લઈ લઈએ મિત્રો। પોષણ તો આપણે જોઈ ગયા છે, ફૂગ વિષમપોષી છે। રાઈટ, એટલે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ મૃત આધારકોમાંથી એ દ્રવ્ય મેળવે છે। હવે અહીંયા પોષણ ત્રણ રીતે ફૂગ મેળવે છે, યાદ રાખજો દોસ્તો, ત્રણ રીતે પોષણ ફૂગ મેળવે છે। પહેલી જે છે એ છે મૃતોપજીવી, બીજું છે પરોપજીવી અને ત્રીજું છે સહજીવી। ઓકે, તો કેટલી રીતે પોષણ મેળવે છે ફૂગ? ત્રણ રીતે। પહેલું મૃતોપજીવી, બીજું સહજીવી અને ત્રીજું પરોપજીવી। રાઈટ, મૃતોપજીવી, પહેલું પોષણનો પ્રકાર આપણે સમજીએ, મૃતોપજીવી, મૃતોપજીવી એટલે મૃત દ્રવ્યમાંથી એ પોષણ મેળવશે। રાઈટ, મૃત સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે, તો એ તમને ખબર જ હશે દોસ્તો, મૃત સડતા કાર્બનિક પદાર્થો એટલે કે આપણે અત્યારે વરસાદી સિઝનમાં આજુબાજુ જે ગંદકી થઈ હોય, કચરો ફેલાયો હોય, જે સડતો પદાર્થ હોય, માટી હોય, લાકડા હોય, રાઈટ, તો એના પર જોવા મળે, અહીંયા ડાયાગ્રામમાં તમે જોઈ શકશો। તો સડતા પદાર્થમાંથી જ્યારે પોષણ મેળવે છે ત્યારે એને મૃતોપજીવી કહેવામાં આવે। મૃત દ્રવ્યો હોય, મરી ગયેલા દ્રવ્યો હોય, વનસ્પતિના કપાઈ ગયેલા ભાગ, કપાયેલા લાકડા, પર્ણો કોવાયેલા, રાઈટ, સડતું પ્રાણી, તો એની ઉપર જ્યારે ફૂગ જોવા મળે તો એ મૃતોપજીવી પોષણ કહેવાય। ત્યાર પછી જીવંત વનસ્પતિ અથવા જો પ્રાણી પર એ આધાર રાખે તો ત્યારે જે છે એને પરોપજીવી ફૂગ કહેવામાં આવે। રાઈટ, મૃતોપજીવી ફૂગ એટલે મૃત સડતા પદાર્થમાંથી પોષણ મેળવે, પરોપજીવી ફૂગ, પરોપજીવી ફૂગ એટલે કે જીવંત વનસ્પતિ અને પ્રાણીમાંથી। તમે બીજી જે ડાયાગ્રામ છે, બીજી જે ઇમેજ છે, તમે જુઓ તો ખ્યાલ આવશે કે જીવંત વનસ્પતિ ઉપર ફૂગ થયેલી છે, પર્ણો ઉપર ફૂગ થયેલી છે। તો જ્યારે જીવંત વનસ્પતિ અથવા પ્રાણી પર જ્યારે જીવે છે ત્યારે અન્ય પર એ આધાર રાખે છે, જીવંત સજીવો ઉપર આધાર રાખે છે, ત્યારે એને આપણે કહીશું પરોપજીવી। રાઈટ, તો મૃતોપજીવી ફૂગ, પરોપજીવી ફૂગ। હવે ત્રીજી જે પોષણની પદ્ધતિ છે એ છે સહજીવી ફૂગ, એમાં સહજીવી, સહજીવીનું બેસ્ટ ઉદાહરણ છે લાઇકેન, લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન આ ચેપ્ટરના એન્ડમાં આપણે જોવાનું છે। એટલે લીલ અને ફૂગ વચ્ચે સહજીવન જોવા મળે, એટલે કે અહીં આપણે ફૂગને ધ્યાનમાં લઈએ તો ફૂગ એ લીલ સાથે એક પ્રકારનું સહજીવી સંબંધ સાચવે છે। રાઈટ, અને બીજું ઉદાહરણ છે માઇકોરાઇઝા, કવક મૂળનું, જેમાં વનસ્પતિના મૂળ અને ફૂગ વચ્ચે જોવા મળે આ સહજીવન। સમજ્યા? તો આ બે પ્રકારનું છે સહજીવન, આ તમે જુઓ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન લાઇકેનનું ઉદાહરણ છે, અને આ બીજું જે ઇમેજ છે એ છે માઇકોરાઇઝાની,
થાઈટ એટલે કે મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. એટલે ફૂગ જે છે ઘણીવાર મૂળ ઉપર આધાર રાખે, હવે સહજીવન છે એટલે બંનેને લાભ થાય. એનો મતલબ સમજજો, મૃતોપજીવી એટલે મૃત દ્રવ્ય પર આધાર રાખે, પરોપજીવી એટલે જીવંત સજીવો પર આધાર રાખે, બટ સહજીવન એટલે બંનેને લાભ થાય. લીલને ફૂગથી લાભ થાય, ફૂગને લીલથી લાભ થાય. સેમ એ રીતે વનસ્પતિના મૂળને ફૂગથી કંઈક દ્રવ્ય મળે અને ફૂગને કંઈક મૂળમાંથી મળે છે. આ બંને વસ્તુ વિશે આપણે આગળ લેક્ચરમાં વાત કરીશું, પણ અત્યારે અહીંયા શોર્ટમાં બંનેને પરસ્પર લાભદાયી આવું જીવન એને સહજીવન કહેવાય. એટલે આ રીતે કેટલીક ફૂગ સહજીવન પણ ગુજારે છે, એમાં બંનેને શું થતો હોય, બેનિફિટ. ઓકે, પછી આગળ જોઈએ તો ફૂગમાં જે છે ખોરાક સંગ્રહ જે છે ગ્લાયકોજન અને મેદ બિંદુઓ એટલે કે ચરબીના બિંદુઓ સ્વરૂપે લિપિડ સ્વરૂપે થાય છે, અને ગ્લાયકોજન સ્વરૂપે જે છે એ ફૂગ ખોરાકનો સંગ્રહ કરે છે પોતાની અંદર વધારાના ખોરાકનો. ઓકે, તો આ પોષણની વાત થઈ અને ખોરાક સંગ્રહની. તો પોષણ ત્રણ રીતે, મૃતોપજીવી મૃત સડતા પદાર્થમાંથી મેળવે, પરોપજીવી જીવંત વનસ્પતિ કે પ્રાણીમાંથી મેળવે, અને સહજીવી એટલે કે બંનેને પરસ્પર લાભ થાય એવું જીવન અને માઇકોરાઇઝા એ બંને સહજીવી ફૂગમાં. ઓકે, તો આગળ વધીએ. હવે ત્યાર પછી છે પ્રજનન. મિત્રો, પ્રજનન લિંગી અને અલિંગી બંને છે. અવખંડન એ અલિંગી પ્રજનન છે. અવખંડન ટુકડા થઈ જાય, જેટલા ફૂગના ટુકડા થાય એટલી નવી ફૂગ બને, રાઈટ. ભાજન વિભાજન થવું, છૂટું પડવું, એકમાંથી બે, બે માંથી ત્રણ. કલિકા સર્જન ઈસ્ટમાં જોવા મળે એ રીતે કલિકા સર્જન પદ્ધતિ છે, રાઈટ. વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન એટલે એકમાંથી બીજી શાખા નીકળે ફૂગની અને એમાંથી વિકસે. તો આ બધી અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. અવખંડન થઈ જવું, ભાજન થવું, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, રાઈટ. અહીંયા બીજાણુ ઉત્પન્ન થાય બે પ્રકારના. કણી બીજાણુ એટલે કોનિડિયો કહેવાય, જે અહીંયા આપેલા છે આ રીતના ગોળ ગોળ હોય, એકની ઉપર એક ગોઠવાયેલા. આ રીતે ડાયાગ્રામમાં જોજો, રાઈટ, ડાયાગ્રામ ની અંદર જોજો, આ રીતે એકની ઉપર એક જે છે એ ગોઠવાયેલા હોય આ રીતે, તો એ કણી બીજાણુઓ કહેવાય, કોનિડિયા કહેવાય, રાઈટ. જે અચલ હોય અને બીજા ચલ હોય, ચલ બીજાણુ એટલે કે એને પોતાની કશા હોય, આ રીતે હું અહીંયા દોરું છું, રાઈટ, આપણે અહીંયા જોવાના જ છીએ. તો આ રીતે એની કશા હોય, કશા દ્વારા એ ગતિ કરતા હોય, એટલે ચલ બીજાણુ અને અચલ બીજાણુ એવા બીજાણુ દ્વારા પણ એ પ્રજનન કરે છે, રાઈટ. વધારે ડિટેલ એને આગળ જ્યારે આપણે ફૂગના અલગ અલગ વર્ગ જોઈશું ત્યારે તમને સમજાશે. અત્યારે માત્ર યાદ રાખજો, કણી બીજાણુ એટલે કોનિડિયા, જે અચલ બીજાણુ છે, આ નોંધી રાખજો, બરાબર છે. કોનિડિયા અચલ બીજાણુ છે જેને કશા નથી, અને ચલ બીજાણુ એટલે કે એક કશાધારી, રાઈટ. પછી લિંગી પ્રજનનની પદ્ધતિની વાત કરીએ તો અલગ અલગ પદ્ધતિ છે. અંડક બીજાણુ, ધાની બીજાણુ એટલે એસ્કોસ્પોર, અને પ્રકણી બીજાણુ એટલે બેસિડિયોસ્પોર. મિત્રો, નામથી જરાક પણ અટવાતા નહીં અને ગભરાતા નહીં, કારણ કે આ બધી જ વસ્તુ ડિટેલમાં એક પછી એક આપણે જયારે વર્ગ શીખીશું ત્યારે આવવાનું જ છે. એટલે અત્યારે યાદ રાખજો, ખાલી એના નામ યાદ રાખજો. સમજાય નહીં તો ચિંતા નહીં કરતા, કારણ કે આ મુદ્દો તમને આગળ સમજાશે. અંડક બીજાણુ ઉસ્પોર, ધાની બીજાણુ એસ્કોસ્પોર, પ્રકણી બીજાણુ બેસિડિયોસ્પોર, રાઈટ. એસ્કોસ્પોર એસ્કોમાયસિટીસ ફૂગમાં આવશે, બેસિડિયોસ્પોર બેસિડિયોમાયસિટીસ ફૂગમાં આવશે. અંડક બીજાણુ એટલે કે ભિન્ન પ્રકારના હોય એવા બીજાણુ, રાઈટ. તો આ બધા બીજાણુ વિશે આપણે જોઈશું, જેના દ્વારા કયું પ્રજનન થાય, લિંગી પ્રજનન. આ ઉપરાંત ફળકાય તરીકે ઓળખાતી રચના પણ બને છે, જો અહીંયા, રાઈટ. ફળકાય જેવી રચના પણ અહીંયા આકૃતિમાં આપી છે, તમે જુઓ પહેલી આકૃતિમાં, તો એ ફળકાય છે, ફ્રુટનિંગ બોડી. એની અંદર આ બધા બીજાણુ ઉત્પન્ન થાય, જે મેં તમને વાત કરી, ચલ બીજાણુ, અચલ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ એટલે કે એસ્કોસ્પોર, બેસિડિયોસ્પોર. આવા જે બીજાણુઓ જે છે, બીજાણુ એટલે સ્પોર, રાઈટ. ધાની બીજાણુ એટલે એસ્કોસ્પોર, અને પ્રકણી બીજાણુ એટલે બેસિડિયોસ્પોર. અને ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો દોસ્તો. ઓકે, આગળ પણ કહીશ, પણ અત્યારે ખાલી એને યાદ રાખો, એનું ડિટેલ શું છે, ક્યાં આવે છે એ તમને સમજાઈ જશે. આ બધા બીજાણુઓ જે છે એ ઉત્પન્ન થાય છે ફળકાય ઉપર, ફ્રુટનિંગ બોડી, રાઈટ. એની ઉપર એ ઉત્પન્ન થાય છે, અને લિંગી પ્રજનન જે છે ફૂગની અંદર એ ત્રણ તબક્કામાં થાય છે દોસ્તો. લિંગી પ્રજનન ફૂગની અંદર કેટલા તબક્કામાં થાય છે, ત્રણ તબક્કામાં. ઓકે, એ ત્રણે ત્રણ તબક્કા જે છે હું તમને કહી દઉં. જીવરસ સંયુગ્મન થાય, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, અને પછી અર્ધીકરણ. મગજમાં યાદ રહી ગયું, ત્રણ ત્રણ તબક્કા. ફરીથી બોલું છું, યાદ રાખજો, લિંગી પ્રજનન ફૂગમાં લિંગી પ્રજનનના કેટલા તબક્કા, ત્રણ તબક્કા. પહેલું જીવરસ સંયુગ્મન, બીજું કોષ કેન્દ્ર સંયુગ્મન,
અને ત્રીજું અર્ધીકરણ. તો એ ત્રણ તબક્કામાં આપણે આગળ વધીએ. પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મન, કે બે ચલિત કે અચલિત જન્યો. હવે ચલિત અને અચલિતમાં સમજાઈ ગયું, જેને કશા હશે એ ચલિત હશે અને કશા નહીં હોય એ નહીં ચાલે, રાઈટ? તો એની વચ્ચે જીવરસનું જોડાણ થવાથી જીવરસ સંયુગ્મન થાય છે. ઓકે, તો જો અહીંયા રાઈટ, આ નર જન્યુ દાની છે, પ્લસ વડે દર્શાવીએ આપણે. આ માદા જન્યુ દાની ઉગોન્યમ, માઇનસ વડે દર્શાવીએ. તો આ પ્લસ વાળી ફૂગ, પ્લસ વાળો ફૂગનો તંતુ અને માઇનસ વાળો બંને જે છે એકબીજાની નજીક આવે છે, બંનેનો જીવરસ જે છે આ રીતે જોડાય છે, તો આ થયું જીવરસ સંયુગ્મન. બંનેનો જીવરસ નજીક આવે છે, બંનેના કોષો, બંનેના જન્યુધાની નજીક આવે છે અને બંનેનો કોષરસ એક થાય છે. ઓકે, તો આને કહેવાય જીવરસ સંયુગ્મન, કોષરસ સંયુગ્મન. અને ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં ખાસ યાદ રાખજો, એને કહેવાય પ્લાઝ્મોગેમી. ઓકે, તો પહેલું સ્ટેપ લિંગી પ્રજનનનો પહેલો તબક્કો જીવરસ સંયુગ્મન, અથવા શું કહેવાય પ્લાઝ્મોગેમી, જેમાં બે ચલિત અથવા અચલિત નર જન્યુ બરાબર છે નજીક આવે છે અને બંનેનો જીવરસ ભેગો થાય છે, જેને કહેવાય પ્લાઝ્મોગેમી. ભૂલતા નહીં, અંગ્રેજીમાં યાદ રાખો. બીજો તબક્કો છે જે તમને યાદ હશે, કોષ કેન્દ્ર સંયુગ્મન, જેને કહેવાય કેરિયોગેમી. યાદ કરો ચેપ્ટર 10 ને, કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્ર વિભાજન, તો એ જ શબ્દ પરથી કેરિયોગેમી, કોષ કેન્દ્રનું સંયુગ્મન. ઓકે, એટલે કહેવાય શબ્દને સમજો, જીવ વિજ્ઞાનને સમજો, કારણ કે જીવ વિજ્ઞાન એ શબ્દોની માયાજાળ છે દોસ્તો. ઓકે, એટલે શબ્દને સમજો, કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્ર વિભાજન, તો હવે કેરિયોગેમી, કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે અહીંયા કોષ કેન્દ્રનું જોડાણ થશે. ઓકે, એટલે બે કોષ કેન્દ્રના જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે, કોષ કેન્દ્ર સંયુગ્મન. જુઓ, પ્લાઝ્મોગેમી થયું એટલે હવે કેરિયોગેમી, પ્લાઝ્મોગેમી એટલે જીવરસ સંયુગ્મન, બંનેનો જીવરસ જોડાઈ ગયો. હવે આનું કોષ કેન્દ્ર એની અંદર આવ્યું, રાઈટ? એટલે કેટલા કોષ કેન્દ્ર ભેગા થયા, બે, રાઈટ? અહીંયા હું દોરું છું આ રીતે, બે કોષ કેન્દ્ર ભેગા થયા એટલે કેરિયોગેમી કહેવાય, કોષ કેન્દ્ર સંયુગ્મન. હવે માન લો કે આ કોષ કેન્દ્ર એન એક કીય છે, આ કોષ કેન્દ્ર પણ એન એક કીય છે, તો બંનેનું સંયોજન થાય તો દ્વિકોષ કેન્દ્રી, એટલે કે કેવું થઈ જશે, કોષ કેન્દ્ર 2n. સમજ્યા તમે? આનું કોષ કેન્દ્ર કેવું છે, એન એક કીય, આ બાજુનો છે એનું કોષ કેન્દ્ર એન એક કીય. તો જ્યારે બંને ભેગા થાય, કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, ત્યારે આ એન અને એન બંને ભેગા થાય તો 2n દ્વિકીય અવસ્થામાં જે છે એ રંગસૂત્ર એની અંદર આવશે, રાઈટ? તો એ થયું કોષ કેન્દ્ર સંયુગ્મન, કેરિયોગેમી. સમજ્યા? તો થર્ડ, હવે જે તબક્કામાં જઈએ, પહેલું હતું પ્લાઝ્મોગેમી, જીવરસ સંયુગ્મન, બંનેનો જીવરસ ભેગો થયો, રાઈટ? બીજું હતું કેરિયોગેમી, કોષ કેન્દ્ર સંયુગ્મન, બંનેના એન એન એકકીય કોષ કેન્દ્ર જોડાય અને દ્વિકીય કોષ કેન્દ્ર બન્યું 2n, રાઈટ? અને થર્ડ છે એ છે અર્ધીકરણ, મિયોસિસ. એટલે હવે જે દ્વિકીય કોષ કેન્દ્ર બન્યું એમાં હવે અર્ધીકરણ થશે. ઓકે, તો અર્ધીકરણથી શું થાય બોલો, કેટલા ઉત્પન્ન થશે, ચાર બીજાણુ. સમજ્યા? અર્ધીકરણ એટલે એકમાંથી કેટલા બને, ચાર, અને ચારે ચાર રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હશે, એકકીય કે દ્વિકીય, વિચારો. રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હશે, એકકીય કે દ્વિકીય, તો તમારો જવાબ ઓફિશિયલી કયો હશે, એકકીય, કે કયા વિભાજનથી બન્યા, અર્ધીકરણથી, રાઈટ? તો જો આ કેરિયોગેમીથી આ દ્વિકીય કોષ કેન્દ્ર બન્યું આપણે લઈ લઈએ 2n. ઓકે, હવે આમાં અર્ધીકરણ થાય, અર્ધીકરણ થાય એટલે આ જે છે એ બીજાણુ ઉત્પન્ન થાય અને એ બીજાણુનું અંકુરણ થાય એટલે બનશે તંતુ. બીજાણુનું અંકુરણ થાય એટલે આખી માયસિલિયમ, કવક જાળ બને, રાઈટ? આવા કેટલા બને, ચાર, બે, ત્રણ અને ચાર, એક તો દોરેલો જ છે, બાકીના ત્રણ આપણે દોર્યા. ઓકે, તો એ રીતે એવા ચાર બીજાણુ ઉત્પન્ન થાય, ચારે ચાર બીજાણુ જે છે એનું જર્મિનેશન એટલે અંકુરણ થાય, એને પોષણ મળે, મૃત દ્રવ્ય મળે, સહજીવી પોષણ મળે, પરોપજીવી પોષણ મળે અને એમાંથી એ પાછી નવી ફૂગ વિકસી જાય. સમજ્યા? તો આ રીતે લિંગી પ્રજનનના ત્રણ તબક્કા છે જે આગળ પણ કામમાં આવશે, એટલે ખાસ મગજમાં રાખજો દોસ્તો, પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને પછી અર્ધીકરણ. ઇંગ્લિશ નામ બોલું છું, શોખ નથી, તમને પૂછાય છે અને યાદ રાખવાના છે, એટલા માટે ગુજરાતી તો યાદ રાખવાના જ છે, બટ આના ઇંગ્લિશ નામ પણ નોંધી રાખજો. તો આગળ જોઈએ. હવે કેટલીક ફૂગની અંદર કેટલીક બીજી પરિસ્થિતિ જોવા મળે છે, એને ડાયકેરિયન અવસ્થા કહેવાય છે, દ્વિકોષ કેન્દ્રીકરણ. આવું કોની અંદર થાય, તો કે આવું જે છે એસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ ની અંદર જોવા મળે. કોની અંદર જોવા મળે છે, અહીંયા હું તમને અંડરલાઈન બતાવું, એસ્કોમાયસિટીસ
અને બેસિડિયોમાયસિટિસ વર્ગની જે ફૂગ છે એમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, એટલે બંને કોષ કેન્દ્ર જયારે ભેગા થાય, જીવરસ સંયુગ્મન થાય, પ્લાઝ્મોગેમી થાય, પછી બંને કોષ કેન્દ્ર ભેગા નથી થતા પણ બંને અલગ અલગ રહે, એટલે બે કોષ કેન્દ્ર વાળી અવસ્થા, એટલે એને કહેવાય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, ડાયકાર્યન અવસ્થા. રાઈટ, શું થાય છે જોઈએ આપણે ડાયાગ્રામ દ્વારા. જો શું થાય તો કે લિંગી પ્રજનનમાં જ્યારે ફૂગ થાય ત્યારે પરસ્પર સમાગમ મેટિંગ થશે, બે હરીફ પ્રકારના તંતુઓ કવકસૂત્ર એકબીજાની પાસે આવે છે. રાઈટ, એટલે આપણે બે આને આપણે પ્લસ તંતુ કહી દઈએ કવકસૂત્ર, અને આને કયું કહી દઈએ માઇનસ. ઓકે, આકૃતિમાં જોતા રહેજો. તો આ રીતે બે અલગ અલગ જે છે કવક તંતુ એટલે કે કવકસૂત્ર નજીક આવે છે. રાઈટ, હવે જો બંનેની અંદર પ્લાઝ્મોગેમી થઈ, પ્લાઝ્મોગેમી એટલે જીવરસ સંયુગ્મ, એટલે બંનેનો કોષરસ એક થઈ ગયો, એટલે બંનેનું કોષ કેન્દ્ર, આનું કોષ કેન્દ્ર એન, આનું કોષ કેન્દ્ર એન, બંનેનું એકકીય કોષ કેન્દ્ર જે છે ત્યાંની અંદર બે ભેગા થઈ ગયા. રાઈટ, તો એન પ્લસ એન એટલે દરેક કોષમાં કેટલા કોષ કેન્દ્ર થયા, બે. આ બે કોષ કેન્દ્ર વાળી અવસ્થા એટલે એને ડાયકેરિયન અવસ્થા અથવા દ્વિકોષ કેન્દ્રીકરણ અથવા દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. સમજા, જીવરસ સંયુગ્મન પછી બંનેનો જે ઇન્ડિવિજ્યુઅલ કોષ કેન્દ્ર હોય એમાં કોષ એક થઈ જાય, ઠીક છે, જીવરસ ભેગો થયો બટ કોષ કેન્દ્ર કેટલા થઈ ગયા, બે. તો આવી બે કોષ કેન્દ્ર વાળી જે અવસ્થા છે એને કહેવામાં આવે ડાયકેરિયન અવસ્થા, દ્વિકોષ કેન્દ્રી અવસ્થા અથવા દ્વિકોષ કેન્દ્રીકરણ. અને આવું જે છે એ એસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસ ફૂગમાં જોવા મળે. એ એના ફૂગના અલગ વર્ગો છે, એમાં વધારે ડિટેલ આપણે શીખીશું ત્યારે આવવાનું જ છે, પણ અત્યારે યાદ રાખજો. રાઈટ, તો આ રીતે દ્વિકોષ કેન્દ્રી તબક્કો ડાયકેરિયન અવસ્થા જોવા મળે, અને એ કોષ દ્વિક એટલે કે એ કોષ હવે કેવો થઈ જશે, એન અને એન ભેગા થાય એટલે કેવા થઈ જશે, દ્વિકીય કોષ બની ગયો ને, ટુ એન. રાઈટ, પછી જે છે એ ટુ એન ભાગ જે છે એમાંથી ફળકાય બને. રાઈટ, એટલે આ રીતની અવસ્થા. જો આ એસ્કોકાર્પ ફ્રુટનિંગ બોડી એવું લખ્યું છે, તમે જો એ ફ્રુટનિંગ બોડી એટલે એનું ફળકાય, એટલે આખું આ જે છે ફળકાય થઈ ગયું. રાઈટ, આવા જેટલા જેટલા કોષ કેન્દ્ર સંયુગ્મન થશે ત્યાં ફળકાય બનશે, ફળકાયની અંદર પછી અર્ધીકરણ થાય, અર્ધીકરણ થાય એટલે બીજાણુ ઉત્પન્ન થાય, અર્ધીકરણથી જે બીજાણુ ઉત્પન્ન થશે કેવા હશે, એકકીય કે દ્વિકીય. અર્ધીકરણ નો કન્સેપ્ટ ચલાવ્યો એમને જ ચલાવ્યો, સમવિભાજન અર્ધીકરણ, ત્યારે મેં તમને વારંવાર કીધું છે શું કે આ કન્સેપ્ટ તમને આવ્યા જ કરશે, એટલે જો યાદ ન હોય તો રિપીટ કરી નાખજો અને ખાસ મગજમાં ઉતાર નાખજો. ઓકે, અર્ધીકરણ થાય એટલે અડધા થઈ જશે, એટલે આ ટુ એન હતું તો એન એન કરી, અને આ રીતે એન એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. જો અહીંયા આઠ આપ્યા છે, રાઈટ, ચાર ઉત્પન્ન થાય પણ કેટલીક વાર આઠ પણ કેટલાકમાં થાય, એની આપણે આગળ વાત કરશું. ઇન શોર્ટ, તમારે યાદ રાખવાનું અર્ધીકરણથી ચાર બીજાણુ ઉત્પન્ન થશે અને ચારે ચાર કેવા હશે, એકકીય. ઓકે, હેપ્લોઇડ સ્પોર જુઓ અહીં, એટલે ફળકાય જે છે એ ફળકાય આખું આ ફળકાય છે, એની અંદર આ બીજાણુ ઉત્પન્ન થાય, એની અંદર ઉત્પન્ન થયા એટલે એને અંતરજાત બીજાણુ કહેવાય, જો બહારની સાઈડ ઉત્પન્ન થાય તો બહિર્જાત. ફળકાયની અંદર ઉત્પન્ન થાય તો અંતરજાત, બહાર ઉત્પન્ન થાય તો બહિર્જાત. અહીંયા તમે જો ફ્રુટનિંગ બોડી ફળકાયની અંદર છે એટલે અંતરજાત રીતે ત્યારે તે બીજાણુ ઉત્પન્ન થાય. રાઈટ, અને અર્ધીકરણથી એકકીય બીજાણુનું નિર્માણ થાય. ઓકે, તો આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જે એસ્કોમાયસિટીસ અને બેસિડિયોમાયસિટીસમાં જોવા મળે. ઓકે દોસ્તો, તો હવે આગળ વધીએ. ત્યાર પછી જે છે એના ચાર વર્ગ પાડ્યા છે. આ અત્યાર સુધી આપણે ફૂગ વિશે જનરલ માહિતી લીધેલી. રાઈટ, આ બધા ગુણધર્મો જે આગળ આવશે, એટલે કવક જાળની બાહ્યાકાર રચનાને આધારે એટલે કે પડદાયુક્ત છે પડદાવિહીન છે એને આધારે, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયનો નિર્માણ, કેવો ફળકાય બને છે, બીજાણુનો પ્રકાર કેવો બને છે, ચલિત અચલિત, રાઈટ, કેવા બીજાણુ બને છે એને આધારે અને ફળકાયને આધારે ફૂગ સૃષ્ટિ જે છે એને ચાર વર્ગોમાં વિભાજિત કરી છે. મિત્રો, કેટલા વર્ગોમાં, ચાર વર્ગો. કયા કયા? ફાયકોમાયસિટીસ, એસ્કોમાયસિટીસ, બેસિડિયોમાયસિટીસ અને ડ્યુટેરોમાયસિટીસ, બધામાં માયસિટીસ છે. રાઈટ, એટલે ધીરે ધીરે યાદ રહી જશે, શબ્દોની ચિંતા ના કરતા, કારણ કે જીવવિજ્ઞાન છે એ શું છે, શબ્દોની માયાજાળ. શબ્દોને સમજો, જીવવિજ્ઞાનને સમજો, કારણ કે જીવવિજ્ઞાન એ શબ્દોની માયાજાળ છે. ઓકે, તો આ માયાજાળને સમજવા માટે શબ્દો તો યાદ રાખવા જ પડશે. એટલે ફાયકોમાયસિટીસ પહેલો વર્ગ, બીજો એસ્કોમાયસિટીસ, ત્રીજો બેસિડિયોમાયસિટીસ અને ચોથો ડ્યુટેરોમાયસિટીસ. તો એક પછી એક આપણે વર્ગ જોઈએ, એમાં આજે આપણે શીખવાના છીએ ફાયકોમાયસિટીસ. માયસિટીસ યાદ રાખવાનું. ઓકે, ફાયકો પહેલું, ફાયકોમાયસિટીસ નિવાસસ્થાન તમે જુઓ. ઓકે, તો ફાયકોમાયસિટીસ જે છે એનું નિવાસસ્થાન ખાસ અલગ છે, જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે, ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં.
સડતા લાકડા ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે જોવા મળે છે, રાઈટ? તો આ રીતે એ જોવા મળે છે. પહેલું, જલજ નિવાસસ્થાનોમાં ભીની ભેજવાળી જગ્યાઓમાં લાકડા ઉપર પરોપજીવી તરીકે અને કેટલાકની અંદર અવિકલ્પી પરોપજીવી, એટલે કમ્પ્લીટલી પરોપજીવી તરીકે જ એ જોવા મળે, બીજો કોઈ વિકલ્પ જ નથી. દેહરચના, દેહરચના તમે જુઓ પડદાવિહીન છે. પડદાવિહીન છે એટલે કે અહીંયા બે માંથી કયા આવશે, તમે જોઈ શકો આમાં વચ્ચે વચ્ચે પડદા છે, ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, રાઈટ? આ પડદાયુક્ત છે એટલે પડદાવિહીન, એટલે આ રીતની રચના જોવા મળશે એના કવક સૂત્રમાં. અને પડદાવિહીન હોય તો એને બહુકોષ કેન્દ્રી કોયનોસાઇટિક કહેવાય. આ શબ્દ પણ અર્ધીકરણમાં સંભાજનમાં આપણે વાત કરેલી, રાઈટ? કે વચ્ચે પડદાવિહીન હોય, પડદાવિહીન એનું કવક સૂત્ર હોય તો એમાં કોષ કેન્દ્ર ઘણા બધા બની જાય, એટલે બહુ કોષ કેન્દ્રી સ્થિતિનું નિર્માણ એમાં જોવા મળે છે, રાઈટ? આગળ જોઈએ દોસ્તો, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે બીજાણુઓ દ્વારા થાય, ચલ બીજાણુ, ચલિત બીજાણુ અને અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. આકૃતિ જુઓ, ઝુસ્પોર દેખાય તમને અને કસા છે. કસા હોય એટલે પોતે કસાની ગતિ દ્વારા ચલિત હોય, અને બાજુમાં કોનિડિયમ એટલે કે કોનિડિયા, કોનિડિયા એટલે જ અચલ બીજાણુ થયા, કોનિડિયા એટલે જ શું થયા, અચલ બીજાણુ. એટલે કસા વાળા છે, ચલિત છે, અને બીજા જે છે કસાવિહીન એટલે અચલિત. એટલે ચલિત અને અચલિત બીજાણુ ગમે ત્યાં તરતા તરતા કે પવનમાં ઉડતા ઉડતા કે પાણીમાં તરતા તરતા ગમે ત્યાં પડે, ત્યાં નવી ફૂગ વિકસાવે, વનસ્પતિ પર પડે, એના પાંદડા પર પડે, એના મૂળ ઉપર, એના પ્રકાંડ ઉપર, રાઈટ? પવનમાં ઉડતા હોય ક્યાં પડે કઈ નક્કી ન હોય, અને જેને કસા હોય એને પોતાની ગતિ હોય. તો ચલ કે અચલ બીજાણુ દ્વારા આ રીતે અલિંગી પ્રજનન કહેવાય. કોણ ચલિત હોય સમજાણું ને, જેને કસા હોય એ ચલિત હોય, ન હોય તે અચલિત. લિંગી પ્રજનન જે છે બીજાણુ ધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય અંતરજાત રીતે. તમે જુઓ આ આ જે છે અંતરજાત રીતે પહેલી આકૃતિ, રાઈટ, એ એસ્કોસ્પોરની છે. એન્ડોજીનસ, અંતરજાત એટલે અંદર. આ ફળકાય છે, આ કોથળી છે, એ કોથળીની અંદર એસ્કોસ્પોર એટલે બીજાણુ એ અંદર ઉત્પન્ન થયા, જુઓ તમે, રાઈટ? અને એ બે જન્યુ જે છે જોડાઈ જાય, એટલે નર અને માદા બે અલગ અલગ જન્યુ જોડાઈ જાય, બે અલગ અલગ બીજાણુ જોડાઈ જાય, એક પ્લસ અને એક માઇનસ, એક નર અને માદા. સમજવા માટે આપણે પ્લસ માઇનસ લઈએ, તેમની વચ્ચે જોડાણ થાય, બરાબર, એન એન ભેગા થાય અને ટુ એન દ્વિકીય યુગ્મન જ, એમાંથી નવી ફૂગ વિકસી જાય, કવક તંતુ, કવક સૂત્ર અને કવક જાળ બની જાય એમાંથી, રાઈટ? તો આ રીતે લિંગી પ્રજનન થાય, બટ એની અંદર બીજાણુ ક્યાં ઉત્પન્ન થશે, અંદર કોથળીની અંદર, રાઈટ? એ પહેલી આકૃતિ અંદર દર્શાવે, જ્યારે બીજી આકૃતિમાં જુઓ કોથળીની ક્યાં છે, બહાર, તો એ બહિર્જાત કહેવાય. બટ અહીંયા આપણે યાદ રાખવાનું છે કેવી રીતે ઉત્પન્ન થાય છે, અંતરજાત રીતે, ક્લિયર? તો આ રીતે અલિંગી અને લિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન ચલ અને અચલ બીજાણુ દ્વારા, જ્યારે લિંગી પ્રજનન જે છે ધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય, નર અને માદા બીજાણુ, રાઈટ? પણ કેવી રીતે, અંતરજાત રીતે, પછી પ્લસ અને માઇનસ બે ભેગા થાય અને દ્વિકીય સ્થિતિ નિર્માણ થાય, સમજા? તો આ રીતે છે ફાયકોમાયસિટીસ. હવે બીજાણુઓ જે છે કેવા હોય, તો કે બીજાણુઓ જે છે જેના દ્વારા લિંગી અલિંગી પ્રજનન થાય એ સમજન્યુક આઇસોગેમેસ, અને અસમન બીજાણુ એટલે વિષમજન્યુક એટલે એનાઇસોગેમેસ અથવા ઉગેમેસ કહેવાય. બીજાણુઓ સરખા હોય સમજન્યુક, જુદા જુદા હોય વિષમજન્યુક. આકૃતિમાં જુઓ દરેક જણ, આ પહેલી આકૃતિ જે છે તમે જુઓ બધા સરખા છે, પ્લસ માઇનસ એટલે નર અને માદા બે અલગ કર્યું એટલા માટે. તો પહેલી આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો બંને કસાધારી સરખા છે, દેખાવ આકાર કદમાં સમજન્યુક. બી ની અંદર પણ બંને સરખા છે, સી ની અંદર પણ બંને સરખા છે, ડેટ મીન્સ કે સમજન્યુક. નર અને માદા, પ્લસ અને માઇનસ બંને જે છે કેવા છે, સરખા હોય, રાઈટ? દેખાવ પ્રકાર કદમાં સરખા હોય તો સમજન્યુક આઇસોગેમસ. બટ બાજુની આકૃતિમાં જુઓ, આ પ્લસ નિશાની માદા માટે, આ નર માટે, નર માદાને તમે જુઓ આ કદમાં મોટું છે, એ આકૃતિ કદમાં નાનું છે, બંને ચલિત છે પણ નાના મોટા છે. સેમ જ રીતે અહીંયા નર માદા અચલિત છે તો નર ચલિત છે, અહીંયા બંને અચલિત છે તો કદ નાના મોટા છે. એટલે કદમાં નાના મોટા હોય, કોઈ ચલિત હોય, કોઈ અચલિત હોય, તો આવો જે ડિફરન્સ જે છે એ એનાઇસોગેમસ એટલે કે ઉગેમસ, એટલે કે ગુજરાતીમાં કહું તો વિષમજન્યુ કહેવાય. સમ એટલે સરખા, વિષમ એટલે જુદા જુદા, સિમ્પલ, સમજ્યા? એટલે આકાર દેખાવ કદમાં સરખા હોય તો સમજન્યુ, આકાર કદ દેખાવમાં સરખા ન હોય, ચલિત અચલિત હોય તો એ વિષમજન્યુ કહેવાય. ઉદાહરણ તરીકે યાદ રાખજો, રાઇઝોપસ જેને બ્રેડ મોલ્ડ કહેવાય, બ્રેડ ઉપર થવા મળે, મ્યુકર પણ બ્રેડ ઉપર જોવા મળે, રાઈટ? તમારે ફૂગ જોઈ હોય તો બહુ સિમ્પલ છે, ઘરે બ્રેડનો ટુકડો હોય એ પડ્યો રહેવા દેવાનો થોડાક સમય, એકાદી બ્રેડ વધારાની હોય અને પડ્યા રહેવા દો થોડાક 3-4 દિવસ એવી ભીની ભેજવાળી જગ્યાએ ઘરના ખૂણામાં,
રાઈટ, ઘરના ખૂણામાં થોડોક સમય પડ્યો રહેશે એટલે ઓટોમેટિક એના પર ફૂગ થઈ જશે. રોટલી ભાખરીનો ટુકડો હોય એના પર પણ આપણે જોતા હોય. અને આલ્બિગો જે રાય ઉપર થતી પરોપજીવી ફૂગ છે જેમાં રાયમાં રોગ ઉત્પન્ન કરે છે. ઓકે, તો આલ્બિગો એ રાય ઉપર થતી પરોપજીવી ફૂગ છે જે રાયમાં રોગ ઉત્પન્ન કરે. મ્યુકર અને રાઇઝોપસ બ્રેડ મોલ્ડ છે. ઓકે, તો આ પહેલા વર્ગની વાત કરી ફાયકોમાયસિટિસ. ઓકે દોસ્તો, તો ડેટ્સ ઓલ ફોર ટુડે. તો આપણે પાંચ સૃષ્ટિમાં, ત્રીજી સૃષ્ટિમાં આગળ વધી ગયા છીએ. પહેલી હતી મોનેરા, બીજી હતી પ્રોટિસ્ટા અને ત્રીજી છે એ ફૂગ સૃષ્ટિ. અને ફૂગ સૃષ્ટિમાં ચાર વર્ગો, એમાં પહેલો વર્ગ આજે આપણે કમ્પ્લીટ કર્યો ફાયકોમાયસિટિસ. ઓકે, તો આજના તમારા કાર્યમાં જે ફૂગના અધૂરા જે લક્ષણો છે તે અને સાથે સાથે ફાયકોમાયસિટિસ ખાસ તૈયાર કરવું. ઓકે, તો નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન આવજો. બાય બાય.